નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડ અરવલ્લી દ્વારા ધોરણ 10ના ડિસ્ટન્સ લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણું લેક્ચર નંબર 24 પ્રકાશનું પરાવર્તન અને વક્રી ભવન ધોરણ 10ની અંદર. તો બેટા, આપણે લેક્ચર 23ની અંદર મેં તમને લેન્સના દાખલા ગણાવ્યા હતા, જેમાં મેં તમને એક અંતર્ગોળ લેન્સનો દાખલો અને એક બહિર્ગોળ લેન્સનો દાખલો ગણાવ્યો હતો, એ ઉદાહરણના હતા. ઓકે, આજે આપણે સ્વાધ્યાયના થોડા દાખલા ગણીશું. લેન્સના જ છે, મેથડ પણ બી સેમ છે, બરોબર? એટલે થોડો આપણને મહાવરો થઈ જશે, પ્રેક્ટિસ થઈ જશે. ઓકે, તો એ મેથડથી તમે દરેક દાખલા ગણી શકશો. એટલે આજે આપણે દાખલા ટોટલી જોઈ લઈશું લેન્સના. તો આજે આપણું જે લેક્ચર છે એમાં દાખલામાં સ્વાધ્યાયનો 10મા નંબરનો દાખલો છે. તમે પાછળ સ્વાધ્યાય જોશો ચોપડીમાં, એમાં 10મા નંબરનો દાખલો છે. પેજ નંબર પણ મેં તમને અહીંયા લખેલો છે 186, બરોબર? 186 નંબર ઉપર સ્વાધ્યાયનો 10મા નંબરનો દાખલો, બરોબર? જોઈએ એ દાખલો શું કે છે. મેં તમને રીત શીખવાડી છે, એક વખત રકમ વાંચવાની, એના ઉપરથી લિસ્ટ બનાવી દેવાનું શું આપેલું છે અને શું શોધવાનું છે. ક્લિયર? સૂત્ર આપણા જોડે અવેલેબલ છે, ત્રણ સૂત્રો છે. એક લેન્સનું, મોટવણીનું એમ બરાબર વી બાય યુ, અને બીજું પ્રતિબિંબની ઊંચાઈ વાળું એમ બરાબર એચ ડેશ બાય એચ. આ ત્રણ સૂત્રની મદદથી આપણે કોઈ પણ બી લેન્સનો દાખલો ગણી શકીએ છીએ. ચલો તો જોઈએ સ્વાધ્યાયનો 10મો દાખલો. શું કે છે કે ભાઈ 5 સેમી લંબાઈની એક વસ્તુ, મતલબ કે એક વસ્તુ છે જેની લંબાઈ 5 સેમી છે, મતલબ વસ્તુની હાઈટ 5 સેમી છે, બરોબર? જે વસ્તુને 10 સેમી કેન્દ્ર લંબાઈના અભિસારી લેન્સથી 25 સેમી દૂર રાખેલી છે. એટલે કે એક વસ્તુ છે જેની લંબાઈ 5 સેમી છે, જેને 10 સેમી કેન્દ્ર લંબાઈના અભિસારી લેન્સથી 25 સેમી દૂર મૂકેલી છે. તો આપણને જોઈને ખ્યાલ આવી જાય કે કઈ વસ્તુ આપેલી છે. અને શોધવાની શું કીધું છે, એનું સ્થાન શોધો, એટલે કે પ્રતિબિંબનું સ્થાન, પ્રકાશ શોધો અને પરિમાણ શોધો. ચલો લિસ્ટ બનાવીએ. 5 સેમી લંબાઈ, મતલબ કે તમારી વસ્તુની હાઈટ 5 સેમી થશે બેટા. એ તો પ્લસ જ આવવાનું છે, કારણ કે વસ્તુ મુખ્ય અક્ષથી ઉપર તરફ લંબ હોય છે. ચલો બીજું શું આપેલું છે, 10 સેમી કેન્દ્ર લંબાઈના અભિસારી લેન્સથી. બેટા કેન્દ્ર લંબાઈ કેટલી આપેલી છે, સ્મોલ એફ 10 સેમી, પણ અહીંયા મેં પ્લસ કેમ લખેલું છે, કારણ કે અભિસારી લેન્સનો મતલબ થાય છે બહિર્ગોળ લેન્સ. બેટા મેં તમને કીધું હતું કે બહિર્ગોળ લેન્સનું બીજું નામ શું છે, અભિસારી લેન્સ. મેં તમને લિસ્ટ પણ બી લખાવ્યું છે, અભિસારી લેન્સ એ જ બહિર્ગોળ લેન્સ. ક્લિયર? બહિર્ગોળ લેન્સ એ જ અભિસારી લેન્સ, અને અભિસારી લેન્સ એ જ બહિર્ગોળ લેન્સ થશે. તો બહિર્ગોળ લેન્સમાં કેન્દ્ર લંબાઈ કેવી લઈએ છીએ, +10. ક્લિયર? એટલે ખાસ ધ્યાન રાખવાનું. ચલો પછી શું કીધું છે, 25 સેમી દૂર મૂકેલી છે વસ્તુને, 25 સેમી દૂર મૂકેલી છે, મતલબ કે u બરાબર 25, પણ વસ્તુ હંમેશા ડાબી સાઈડ હોય છે, માટે અહીંયા મેં શું લખેલું છે, -. ક્લિયર? તો નિશાની સાથે વેલ્યુ લેવાની. ઓકે, તો આપણો દાખલો ખોટો નહીં પડે. ચલો શું શોધવાનું છે, સ્થાન પ્રતિબિંબનું. તો બેટા પ્રતિબિંબનું સ્થાનને શું કહીએ છીએ આપણે, v. પ્રકાર, બેટા પ્રકાર એટલે મોટવણી, તો તમે મોટવણી શોધશો એટલે તમને પ્રકાર મળી જશે, બરાબર? અને પરિમાણ, પરિમાણ એટલે પ્રતિબિંબની ઊંચાઈ, જેને આપણે h ડેશ કહીએ છીએ. ઓકે, તો આપણું લિસ્ટ તૈયાર થઈ ગયું. ઓકે, ચલો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ સૂત્ર મૂકીને વેલ્યુ લાવી દઈએ. ઓકે, ચલો v શોધવું છે, મારા જોડે u છે અને f છે, તો મળી જશે આપણને u કે v, v મળશે. ક્લિયર? ચલો તો લગાવો લેન્સનું સૂત્ર.
वन अपॉन वी माइनस वन अपॉन यू बराबर वन अपॉन एफ। जो बेटा अहीं आपने यू आपेलू छे अने एफ आपेलू छे एटले वी मळशे के नहीं। ओके चलो वी ने करता बनाओ, तो वन अपॉन वी ने हूं करता बनाऊ तो माइनस वन अपॉन यू जमणी साइड जाए तो प्लस मां जाए के नहीं। ओके तो आपने एक प्रकार की जमणी बाजू की वेल्यू मिली के नहीं, वन अपॉन एफ प्लस वन अपॉन यू। चलो बेटा हवे जमणी साइड में आप लसा ले लीए, यू एफ लसा आव्यो एटले चौकड़ी गुणाकार कर दईए, ऊपर यू प्लस एफ थसे ऊपर अने नीचे यू एफ थसे बराबर। हवे मारे वी नी वेल्यू शोधवी छे तो वी ने उलटाई दईए तो जमणी बाजू की किंमत पण वी उलटाई जशे, माटे यू एफ ऊपर जता रहेशे अने वन प्लस एफ सॉरी यू प्लस एफ नीचे आई जशे बराबर। तो आपने v एक प्रकार नो करता मड़ी गयो। हवे u अने f नी किंमत मुकीने साधु रूप आपीए, चलो किंमत मुको, u नी वैल्यू कितनी छे बेटा जो माइनस पच्चीस तो कौश में लखी दो माइनस पच्चीस, f नी वैल्यू प्लस दस एटले दस लखी दो। ओके अहीं गुणाकार नो संबंध छे ऊपर नीचे u नी वैल्यू मुको फरी वार माइनस पच्चीस आ वत्ता तो छे ने, ओके अने प्लस दस चलो दस मुकी दो। हवे ऊपर नी वेल्यू ने आपणे कोई पण भी जात नो फेरफार करता नथी, एमनेम लखो माइनस पच्चीस गुणिया दस, नीचे ना पद नु साधुरूप आपो माइनस पच्चीस वत्ता दस कितला थसे माइनस पंदर थसे। ओके पछी छेद उडाडवानो प्रयत्न करो, पांच ना घड़िया थी छेद उडाडो बेटा, पांच तरी पंदर अने पायो पायो पच्चीस। ओके तो ऊपर पांचे उड़ियो नीचे त्रणे उड़ियो। हवे जो बेटा माइनस माइनस भी कैंसल थई जशे एटले आ माइनस अने आ माइनस ए पण भी कैंसल करी देवाना। हवे ऊपर शू वध्यु पांच गुणिया दस एटले पचास वध्या अने नीचे शू वध्यु बेटा त्रण, तो नीचे त्रण मूकी दो। ओके तो पचास भाग्या त्रण वेल्यू आवी। तो बेटा आ वेल्यू पण भी याद राखजो, पचास भाग्या त्रण अने तमे भागाकार करशो एटले तमने सोळ पॉइंट छासठ सेंटीमीटर मळी जशे। तो आपणुं जे प्रतिबिंब छे बेटा वी केटला अंतरे मळ्युं सोळ पॉइंट छासठ सेंटीमीटर। ओके अहींया सेंटीमीटर राखजो मीटर सॉरी हाँ अहींया सेंटीमीटर राखजो बराबर, अहींया सेंटीमीटर राखजो, अहींया सेंटीमीटर राखजो। ओके એટલે તમને જવાબ મળી જશે 16.66 સેન્ટીમીટર। ઓકે ચલો હવે આ વેલ્યુ યાદ રાખજો, 50 ભાગ્યા 3 આપણને આગળ કામ લાગશે, 16.66 16.66 અને 50 ભાગ્યા 3 સેમ વેલ્યુ કહેવાય બેટા બરાબર। ચલો તો વી મળી ગયું ને આપણને 16.66, કેવું મળ્યું પ્લસ મળ્યું, મતલબ કે લેન્સથી જમણી બાજુ હશે। ઓકે चलो मोटवणी शोधवी पड़से कारण के आपणे प्रकार शोधवानो कीधो छे, कारण के मोटवणी उपरथी प्रकार खबर पड़ी जाए बराबर। चलो जोईए तो मोटवणी m बराबर v बाई यू, चलो बेटा v नी वेल्यू मूको, v नी वेल्यू केटली छे 50 भाग्या 3 लखू छू, जो 16.66 भी लखी शकाय पण एनुं सादुरूप तमने थोड़ू अघरू लागशे, एटले मैं 16.66 ની જગ્યાએ 50 ભાગ્યા 3 હું વી ની વેલ્યુ મૂકું છું બેટા। જો 50 ભાગ્યા 3 મૂક્યું અને નીચે યુ ની વેલ્યુ મૂકું છું માઇનસ 25 મૂકી। ઓકે ચલો હવે છેદ ઉડાડતા આપણને સરળ થઈ જશે, જો 25 દૂ 50 ઓકે તો શું વધ્યું ઉપર 2 અને નીચે શું વધ્યું 3 લખી દો 2 ભાગ્યા 3। પણ બેટા તમે જો માઇનસ બી વધ્યું છે તો માઇનસ આવશે તમારી નિશાની। ઓકે તો મોટવણીની વેલ્યુ 2 ભાગ્યા 3 કરશો એટલે તમને મળશે 0.66, પણ કેવું મોટવણી મળશે માઇનસ, મતલબ પ્રકાર શું થશે માઇનસ મોટવણી શું બતાવે છે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ બતાવે છે। ક્લિયર તો પ્રકાર મળી ગયો વાસ્તવિક અને ઉલટો। ચલો
હવે પરિમાણ શોધી દઈએ. તો બેટા પરિમાણ જુઓ, તમે મોટમણી બરાબર એચ ડેસ બાય એચ, એચ ડેસ એટલે પ્રતિબિંબની ઊંચાઈ શોધવાની છે, તો એને હું કરતા બનાવું તો એચ કઈ બાજુ જશે? ડાબી સાઈડ, એમ ગુણ્યા એચ. ઓકે, ચલો તો એમ ની વેલ્યુ શું થશે? મૂકી દો 0.66 ની જગ્યાએ હું 66 ભાગ્યા 100 લખી શકું, પોઈન્ટ કાપી દઉં છું. ઓકે, ચલો 66 ભાગ્યા 100 પણ કેવા? માઇનસ. ચલો એચ ની વેલ્યુ 5 લખી દીધી. ઓકે, ચલો ઉડાડો છે, 5 × 20 100 થશે, અને 20 ના અડધા 10 અને 66 ના અડધા 33. ઓકે, તો શું વધ્યું? 33 ભાગ્યા 10 વધ્યા કે નહીં? ઓકે, તો 33 ભાગ્યા 10 ને આપણે 3.3 લખાય ને, અને સાથે માઇનસ પણ બી વધ્યું છે, એટલે તમારી જે પ્રતિબિંબની ઊંચાઈ છે કેટલી આવી? 3.3 સેમી. વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ છે, બરોબર? ક્લિયર? ઓકે, મતલબ કે આ વસ્તુ ક્યાં હશે ખબર છે? આ વસ્તુ સી થી 2F થી થોડે દૂર હશે, એટલે કે સી થી થોડે દૂર મૂકેલું હશે, બરોબર? તો આ થયો આપણો બહિર્ગો લેન્સનો, એટલે કે અભિસારી લેન્સનો દાખલો. ક્લિયર? હંમેશા યાદ રાખવાનું કે વી, એમ અને એચ ડેશ થી વધારે શોધવાનું નહીં આવે. પ્રતિબિંબનું સ્થાન શોધવાનું કે એટલે વી શોધી દેવાનું, પ્રકાશ શોધવાનું કે તો એમ શોધવાનું, અને પ્રતિબિંબની ઊંચાઈ શોધવાની કે તો એચ ડેશ શોધવાનું, બરોબર? હવે એવો જ એક નાનો દાખલો લઈ લઈએ જે સ્વદેયનો 11મા નંબરનો છે, એની નીચેનો જ દાખલો હશે, બરોબર? ચલો, જે પેજ નંબર 186 પર છે. તો સ્વાધ્યાયનો 11મો દાખલો શું કહે છે ચેક કરી લઈએ. ચલો, 15 સેમી કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ 10 સેમી દૂર પ્રતિબિંબ રચે છે, તો વસ્તુને લેન્સથી કેટલી દૂર રાખેલી હશે? ઓકે, તો બેટા તમે જો હવે. ઓકે, ચલો ફિર સે પડતે હે રકમ. 15 સેમી કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ, તો બેટા કેન્દ્ર લંબાઈ કેટલી છે? સ્મોલ એફ, 15 સેમી. પણ કયો લેન્સ છે? અંતર્ગોળ. તો અંતર્ગોળમાં કેન્દ્ર લંબાઈ ડાબી સાઈડ ની ગણવામાં આવે છે, માટે અહીંયા મેં શું લખેલું? માઇનસ. ચલો, બીજું શું આપેલું છે? 10 સેમી દૂર પ્રતિબિંબ રચે છે, મતલબ કે તમને પ્રતિબિંબનું અંતર આપી દીધું છે 10 સેમી, એટલે કે વી બરાબર 10 સેમી. પણ એ પણ વી કેવું આવશે? અંતર્ગોળમાં વી કેવું લેવાનું? માઇનસ. મેં તમને લિસ્ટ બનાવ્યું છે તમને, ઓકે, ધ્યાન રાખજો, એના ઉપરથી વી બરાબર ફરજિયાત માઇનસ લેજો, અંતર્ગોળ છે માટે. ઓકે, તો વસ્તુને લેન્સથી કેટલી દૂર રાખવી? તો U બરાબર કેટલા, એટલે કે વસ્તુ અંતર શોધવાનું છે. એકદમ નાનો દાખલો થશે, જો બેટા આની અંદર પ્રકાર બી નથી શોધવાનો કે પ્રતિબિંબની ઊંચાઈ નથી શોધવાની, ઓનલી ફોર U શોધવાનું છે. તો U તો આપણને લેન્સના સૂત્રની મદદથી મળી જાય કે નહીં? કેમ? કારણ કે V છે અને U, V છે અને F છે, બરાબર? તો લગાવો લેન્સનું સૂત્ર, 1/V માઇનસ 1/F બરાબર 1/V માઇનસ 1/U બરાબર 1/F. ચલો બેટા, હવે મારે શોધવું છે U, તો U ને કરતા બનાવવા માટે આપણે U ને એક બાજુ લઈ જવા પડશે, બરોબર? તો અહીંયા જો માઇનસ 1/U ને હું જમણી સાઈડ લઈ જઉં છું અને 1/F ને ડાબી સાઈડ લાવું છું, તો તમે જોઈ શકો છો કે માઇનસ 1/U જમણી સાઈડ જાય તો પ્લસ માં જતા રહે, અને પ્લસ 1/F ડાબી સાઈડ આવે તો માઇનસ માં આવી જશે. ક્લિયર? તો આપણને ડાબી બાજુ એક વેલ્યુ મળી કે નહીં? 1/V માઇનસ 1/F. હવે એ વેલ્યુની આપણે લઈ લઈએ લસા, તો લસા આવશે VF, અને ચોકડી ગુણાકાર કરી દેવાનો, અહીંયા F ગુણાશે અને આ સાઈડ V ગુણાશે, એટલે ઉપર વેલ્યુ કઈ મળશે આપણને?
एफ माइनस वी अने नीचे शू मळशे वी एफ। चलो यू ने करता बनावा माटे आपणे यू ऊपर लई जाइए तो आ किंमत बी उलटाई जशे तो वी एफ ऊपर अने एफ माइनस वी नीचे जता रहेशे એટલે આપણો u કરતા બની જશે। ચલો હવે આપણે વેલ્યુ મૂકી દઈએ v અને f ની, મૂકો ઉપર ગુણાકારનો સંબંધ છે એટલે તમે લખી શકો f ની વેલ્યુ અને v ની વેલ્યુ મૂકો। ચલો બેટા v ની વેલ્યુ કેટલી? માઇનસ 10, f ની વેલ્યુ માઇનસ 15 મૂકી દો, નીચે મૂકો f ની વેલ્યુ મૂકો માઇનસ 15 કૌંસમાં, આ માઇનસ તો ફરજિયાત છે મૂકી દો, અને v ની વેલ્યુ પણ v માઇનસ છે કૌંસમાં મૂકી દો માઇનસ 10। ચલો આગળ સાધો, ઉપરની કિંમત એમને માઇનસ 10 ગુણ્યા માઇનસ 15, નીચેની વેલ્યુ માઇનસ 15 અને આ માઇનસ માઇનસ પ્લસ 10 થઈ જશે। ઓકે ચલો હવે ઉપરની કિંમત એમને એમ રાખો માઇનસ 10 ગુણ્યા માઇનસ 15, પણ નીચે તમે જુઓ બેટા માઇનસ 15 વત્તા 10 ની કિંમત કેટલી થઈ જશે? માઇનસ 5, કારણ કે માઇનસ 15 વત્તા 10 એટલે 15 માંથી 10 જાય 5 વધે અને મોટા પદની નિશાની માઇનસ। ચલો છેલ્લું ઉદાહરણ એકદમ સહેલું, માઇનસ માઇનસ પહેલા કેન્સલ કરી દેવાના, પછી 5 દુ 10 થશે। ઓકે તો ઉપર શું વધ્યું? 15 ગુણ્યા 2, તો તમારો જવાબ આવી ગયો 30, પણ આ નિશાની તો વધી બેટા માઇનસ, તો લખી દેવાનું માઇનસ, તો તમને વસ્તુ અંતર યુ કેટલું મળ્યું? માઇનસ 30 સેમી। ઓકે મતલબ કે લેન્સથી ડાબી સાઈડ તમને પ્રતિબિંબ મળે છે। ઓકે સોરી વસ્તુ પ્રતિબિંબ ક્યાં? આ તો વસ્તુ મળે છે, મતલબ કે વસ્તુ કેટલા સેમીએ મૂકેલી હશે? 30 સેમીએ, બરોબર। તો તમને દાખલા ક્લિયર થઈ જશે ને? તો આપણે ટોટલ 4 દાખલા થયા, લેક્ચર 23 માં 2 દાખલા ગણ્યા જે ઉદાહરણના હતા, અને લેક્ચર 24 ની અંદર બીજા 2 ગણ્યા જે સોતેના છે। એટલે ટોટલ જે બધી રીત હતી આપણા લેન્સના દાખલાની એ ક્લિયર થઈ ગઈ છે। લેન્સમાં બીજું નામ બી યાદ રાખજો બેટા, બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ કહેવાય અને અંતર્ગોળ લેન્સને અપસારી લેન્સ કહેવાય। અમુક વખત દાખલામાં એ નામ લખેલા હોય છે, બરોબર, તો ભૂલ ના થાય કારણ કે 3 માર્ક્સના દાખલા પૂછાય છે, બરોબર। તો આજે આપણું આ લેક્ચર સમાપ્ત કરીશું અને આના પછીનો આપણો લાસ્ટ ટોપિક રહેશે લેન્સનો પાવર। ઓકે એ પણ બી મસ્ત ટોપિક છે, એકદમ સરળ છે, આવડી જશે અને એ ટોપિક પતશે એટલે આપણું ચેપ્ટર સમાપ્ત થશે, બરોબર। ચલો તો આજે આપણું આ લેક્ચર 24 અહીંયા આપણે સ્થગિત રાખીએ છીએ। ઓકે ભારત માતા કી।